દરેક જગ્યાએ પહોંચી નથી શકતા, તેથી તેના પ્રતિનિધિને મોકલે છે. અને આ પ્રતિનિધિ એટલે જુદા જુદા વ્યવસાયીકરણો, અને તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુરુજીઓ. તો ચાલો ગુરુજી બનવાનું પ્રથમ સોપાન એટલે કે બીએડ અને એમએડ ની અંદર એડમિશન લઈએ 2021-22 સંદર્ભે. શ્રી રાંબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદરના પ્રાચાર્ય તરીકે અમારી સંસ્થાની વિશેષતા સમક્ષ રજૂ કરું છું. 66 વર્ષ જૂની સૌપ્રથમ સંપૂર્ણ સરકારી પ્રશિક્ષણ સંસ્થા છે. છેલ્લા 66 વર્ષથી દરેક ધર્મના મૂળ મંત્ર સાથે સર્વધર્મ પ્રાર્થના નિયમિત રૂપે થાય છે. તમામ અધ્યાપક શ્રીઓ ડોક્ટરેટની પદવીઓ ધરાવે છે, ખૂબ જ પ્રબુદ્ધ વ્યક્તિઓ છે. આઈઆઈટીના સાથે સંકળાયેલી ગુજરાતી માધ્યમની એમએડ અભ્યાસક્રમની એકમાત્ર સંસ્થા આનું આપણે સ્થાન ધરાવીએ છીએ. આઈસીટીના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતું સંસ્થા એટલે કે ટેકનોલોજીથી સંયોગ સાધીને 21મી સદીના કદમો મેળવનારી સંસ્થા, રાજ્યની નંબર 1 ગણિત વિજ્ઞાન રિસર્ચ રૂમ અને એવા જ તજજ્ઞ ગુરુજીઓ સ્માર્ટ ક્લાસ વર્ચ્યુઅલ ક્લાસની સુવિધા સાથે, શિક્ષણની સાથે સાથે મૂલ્યવર્ધિત શિક્ષણ શિક્ષણ સંસ્કારોનું સિંચન થાય એવી પ્રવૃત્તિ કરાવતી સંસ્થા, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની સરકારી ખર્ચે એક્સપોઝર વિઝિટ કરીએ જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે. 30,000 થી વધારે પુસ્તકો ધરાવતી અદ્યતન લાયબ્રેરી અને ઈ લાયબ્રેરી, નામાંકિત સંસ્થાઓના તાલીમાર્થીઓને જોબ પ્લેસમેન્ટ મળે તેટલા માટે પ્રયત્ન કરતી સંસ્થા, સમયની માંગ અનુસાર ટેટ અને ટાટ જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની પણ અત્રેની સંસ્થામાં અમે મદદરૂપ થઈએ છીએ, ગુણવત્તાયુક્ત સંશોધન અભ્યાસો અને સંશોધન પ્રકલ્પો આધારતી સંસ્થા, યુનિવર્સિટી કક્ષાની વિવિધ ઇવેન્ટ અને સ્પોર્ટ ઇવેન્ટમાં ભાગ લેતી સંસ્થા અને ઉત્તમ પ્રદાન કરતી સંસ્થા, શ્રેષ્ઠ તો એ છે કે બીએડ અને એમએડના 100% પરિણામ લાવતી સંસ્થા. આ સંસ્થાની બીજી વિશેષતામાં પીએચડી ડિગ્રી ધરાવતા અધ્યાપકશ્રીઓ છે. સંસ્થાના નામાંકિત શિક્ષણવિદોનો આપણે લાભ લઈએ છીએ. સરકારના નિયમો અનુસાર દરેક બાળકોને શિષ્યવૃત્તિ મળે છે. ઇન્ટરશીપ વાર્ષિક પાઠ ખંભે ખંભા મેળવીને અમારા ગુરુજીઓ નવા ભાવિ ગુરુજીઓને તૈયાર કરે છે. ડાયટ દ્વારા યોજાતા જીએસ ગેપ અને એનએસ જેવી સીધી ભાગીદારી પણ બાળકો લે છે. અને શ્રેષ્ઠ તમે કીધું એમ સરકારના ઈશ્વરના પ્રતિનિધિ તરીકે ગુરુજી બનવા માટે જે બાળદેવો ગોળનું સૂત્ર છે આ સંસ્થાની અંદર સાકાર થઈ ગયું છે. મિત્રો ચાલો કટિબદ્ધ બનીએ અને ગુરુજી બનીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ. ધોરણ 12 અને કોલેજ કક્ષાએ ક્યાંક પરિણામની રાહમાં આપણે હતા અને પરિણામ પછી આપણે નવો અભ્યાસક્રમ શરૂ કરશું. આપણા જીવનને ઘડતરમાં એટલે કે કારકિર્દી માટે આપણે ચિંતિત હોઈએ એ સ્વાભાવિક છે. તો આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, એ સમગ્ર સાઉથ એશિયાની એકમાત્ર યુનિવર્સિટી છે શિક્ષક પ્રશિક્ષણ ક્ષેત્રે કાર્યરત. આ યુનિવર્સિટી આપના માટે કારકિર્દી ઘડવા માટે અનેક અભ્યાસક્રમો લઈને આવી છે. ધોરણ 12 પછી બીએ બીએડ, બીએસસી બીએડ, કોલેજ કક્ષાએ આપણે જો સ્નાતક પૂર્ણ કર્યું હોય તો બીએડનો અભ્યાસક્રમ જે રાજ્યમાં પથરાયેલી 59 એફિલિએટેડ ગ્રાન્ટેબલ અને સરકારી કોલેજીસમાં, યુનિવર્સિટી ખાતે બીએડ એમએડ અને એમએસસી એમએડ, એમએ એમએડ અભ્યાસક્રમ તથા રિસર્ચ પ્રોગ્રામ પીએચડીના અભ્યાસક્રમો, આ બધા જ અભ્યાસક્રમોમાં જોડાવા માટે આપને હું આમંત્રણ આપું છું. 15 જૂનથી એ ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 10 જુલાઈ સુધી ચાલવાની છે, અને 10 જુલાઈ પછી 18મી જુલાઈએ I3T ની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ આપણું સત્ર 2 ઓગસ્ટથી શરૂ થશે. એટલે કોરોનાને કારણે ઘણું બધું અટક્યું છે, પરંતુ આપણું ભણવાનું અને કારકિર્દી ઘડવાનું અટકવાનું નથી. તો આપ સૌને આ વ્યવસાયમાં જોડાવા માટે, કારકિર્દી ઘડવા માટેના ઉમદા વ્યવસાયમાં જોડાવા માટે આઈઆઈટી તરફથી હાર્દિક આમંત્રણ છે. નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે આઈઆઈટી ગાંધીનગર દ્વારા બીએડ અને એમએડમાં પ્રવેશ મેળવવા માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપને મળી રહેશે. સૌપ્રથમ બીએડ અને એમએડ પ્રવેશ પરિચય. એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ. કયા કયા વિષયમાં બીએડ અને એમએડ થઈ શકે. બીએડમાં તમને કયા વિષયમાં એડમિશન મળે. એમએડમાં તમને કયા વિષયમાં એડમિશન મળે.
અને બીએડ અને એમએડ ની ફીસનું છે. બીએડ અને એમએડ માં પ્રવેશ પાત્ર જગ્યાઓ કેટલી છે, પ્રવેશ માટે લાયકાતના ધોરણો ક્યાં છે, પ્રવેશ પરીક્ષાનું માળખું, સિલેબસ, પેપર સ્ટાઇલ વગેરે, પરીક્ષા કેન્દ્રોની વિગત, પ્રવેશ માટે મેરિટની ગણતરી, પ્રવેશ સીટ ફાળવણી કઈ રીતે થાય છે, કોલેજોની માહિતી અને અગાઉની પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને પીડીએફ સ્વરૂપે મળી રહેશે. બીએડ અને એમએડ કઈ રીતે થાય છે, તો મિત્રો આપ જાણો છો કે એમએડ જે છે એ આઈઆઈટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં જ માત્ર ઉપલબ્ધ છે. તો પ્રવેશ માટેની પ્રક્રિયા જોઈએ તો ગ્રેજ્યુએશન પછી 2 વર્ષનું બીએડ અભ્યાસક્રમ કરવા માટે બંને ગુજરાતી મીડિયમમાં છે. ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષનું પરિણામ બાકી હોય તો પણ તમે એપ્લિકેશન કરી શકો છો અને પ્રવેશ પણ મળી શકે છે. ફોર્મની તારીખ છે 15/6/21 થી 10/7/2021 સુધી. વેબસાઇટ છે www.iite.ac.in અને આ માટેની ઓનલાઈન પ્રવેશ જે છે ફોર્મ ભરવાની ફી ₹500 અને એસસી અને એસટી કેટેગરી માટે ₹250 છે. કયા વિષયોમાં બીએડ થઈ શકે? બીએડ એ 2 વર્ષનો અભ્યાસક્રમ છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, એકાઉન્ટ, BOM અને એગ્રોનોમી. એમએડનો જે અભ્યાસક્રમ છે એ 2 વર્ષ માટેનો છે. ગ્રેજ્યુએશન અને તમારી મેથડ પાસાના વિદ્યાર્થીઓને એમનો વિષય જ એમની મેથડ કરાશે. ગ્રેજ્યુએશનમાં જેમને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, પોલિટિકલ સાયન્સ, સમાજશાસ્ત્ર, હોમ સાયન્સ, ફિલોસોફી, ઇન્ડિયન કલ્ચર ઓફ આર્કિયોલોજી, બીએડમાં મેથડ સામાજિક વિજ્ઞાન રહેશે. આ બધા જે વિષયો છે એમને બીએડની મેથડ એ સામાજિક વિજ્ઞાન રહેશે. બીબીએ, બીસીએ, બીકોમ હોય તો મેથડ સામાજિક વિજ્ઞાન રહેશે. એમકોમ હોય તો મેથડ એમની એકાઉન્ટ રહેશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, બોટની, જુઓલોજી, બાયોટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, એન્વાયરમેન્ટ સાયન્સ સાથે જ ગ્રેજ્યુએશન છે તેમને વિજ્ઞાન મેથડ રહેશે. એટલે કે સાયન્સ મેથડ તરીકે એમને અભ્યાસ કરવાનો રહેશે. પ્રવેશપાત્ર જગ્યાઓ બીએસસી બીએડ 4 વર્ષનો કોર્સ જે માત્ર આઈઆઈટી ગાંધીનગરમાં જ ચાલે છે, જે નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એના આધારિત જે અભ્યાસક્રમ છે. બીએ બીએડ 4 વર્ષનો અભ્યાસક્રમ 100 સીટ છે. બીએડ 2 વર્ષ 2950 સીટ છે, જેમાં ગુજરાત રાજ્યની સરકારી બીએડ કોલેજો અને ગ્રાન્ટેડ બીએડ કોલેજો થઈને 59 કોલેજો આમાં ઉપલબ્ધ છે. એમએડ 2 વર્ષનો કોર્સ છે જે 100 સીટ છે, એ માત્ર આઈઆઈટી ગાંધીનગર અને રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં જ માત્ર ઉપલબ્ધ છે. પ્રવેશ માટે લાયકાતનું ધોરણ બીએસસી બીએડ બીએ બીએડ 4 વર્ષ ધોરણ 12માં ઓછામાં ઓછા 50% જરૂરી છે. ગ્રેજ્યુએશન પછી જો 2 વર્ષનું તમારે બીએડ કરવું હોય તો ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% જરૂરી છે અને જ્યારે એસસી એસટી કેટેગરી માટે 5% છૂટ આપવામાં આવેલ છે. પ્રવેશ પરીક્ષાનું માળખું જોઈએ તો એડમિશન માટે પ્રવેશ પરીક્ષા I3T એટલે કે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ઓફ ટીચર ટ્રેનિંગ, આ પરીક્ષા 18/7/2021 ના રોજ લેવામાં આવશે. પરીક્ષામાં હાજર થવાનો સમય 10 વાગ્યાનો છે. પ્રવેશ પરીક્ષાનું માળખું MCQ પ્રકારના પ્રશ્નો રહેશે, જેમાં 120 પ્રશ્નો, સમય 90 મિનિટનો રહેશે. પ્રશ્નોની ભાષા ગુજરાતી અને ઇંગ્લિશ બંને છે. પરીક્ષાનું આયોજન જે આપણે નીચે આપેલું છે, હાજર થવાનો સમય 10 વાગ્યાનો છે. હાજરી અને સૂચનાઓ એ 10:30 થી 10:55 સુધી. પરીક્ષાનો સમય છે 11:00 થી 12:30 સુધી. પ્રવેશ પરીક્ષાનું માળખું પાસ થવા માટે 50% ગુણ જરૂરી છે, 60 ગુણ કૌંસમાં આપણે આપેલા જ છે. પ્રવેશ પરીક્ષા પરિણામ 22/7/6 ડિક્લેર થશે. કાઉન્સેલિંગ અને એડમિશન પ્રોસેસ જે છે એ 24 થી 31 જુલાઈ 2021 થી શરૂ થશે. પ્રવેશ પરીક્ષામાં શું પૂછાય, સિલેબસ અહીંયા આપેલો છે. અહીંયા એરિયા ઓફ કન્ટેન્ટ બીએસસી બીએડ બીએ બીએડ અને બીએડ બરાબર. તો અહીંયા પહેલું જે છે જનરલ નોલેજ અને કરંટ અફેર્સ છે.
એના 15 ગુણ છે. ન્યુમેરિકલ એબિલિટી, રીઝનિંગ એન્ડ એનાલિજી, બરાબર, તો એના 15 ગુણ છે. કોમ્યુનિકેશન સ્કિલ અને ઇંગ્લિશ, એના પણ 15 ગુણ. આઈસીટી અને ઇ લર્નિંગ, વેબ બેઝ રિસોર્સિસ, એના 15 માર્ક્સ છે. ટીચિંગ એપ્ટિટ્યુડ, એના 30 ગુણ. કન્ટેન્ટ છે એ 20, બીએ બીએડમાં છે અને બીએડમાં 30 છે, અને ટોટલ 120 ગુણ માળખું રહેશે. હવે જોઈએ પરીક્ષા કેન્દ્ર વિશેની માહિતી. તો ઉત્તર ગુજરાત બાજુ હિંમતનગર, મહેસાણા, મેઘરજ, મોડાસા, પાટણ અને સોલાપુર. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, દમણ, નવસારી, રાજપીપળા, સુરત, વલસાડ, વાંસદા, વ્યારા અને વગેરે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, ડભોઈ, દાહોદ, ગાંધીનગર, ગોધરા, વડલાલ, નાસવાડી, સંતરામપુર અને વડોદરા. જ્યારે સૌરાષ્ટ્રમાં આપણે વાત કરીએ તો અમરેલી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર. કચ્છમાં ભુજ અને મુંદ્રા. પરીક્ષા કેન્દ્રનું કન્ફર્મ લિસ્ટ જે છે, વિદ્યાર્થીઓના નામ, ફાળવેલ પરીક્ષા કેન્દ્ર સાથેનું લિસ્ટ 15 જુલાઈ 2021 ઈ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. www.iite.ac.in. ત્યારબાદ જોઈએ પ્રવેશ માટે મેરિટની ગણતરી. પ્રવેશ પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે મેરિટ લિસ્ટ બહાર પડશે. સરખા ગુણના કિસ્સામાં અન્ય પરીક્ષાના ગુણ પણ ધ્યાનમાં લેવામાં આવશે. 2 વર્ષ બીએડ માટે ગ્રેજ્યુએશનના ગુણ જોવાશે. 4 વર્ષ એમએડ માટે ધોરણ 10ના ગુણ જોવાશે. પ્રવેશ માટે બીએડ સીટની ફાળવણી 90% સીટ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે, 10% સીટ ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે. ગુજરાત બહારના ન મળે તો ગુજરાતનો સમાવેશ કરવામાં આવશે. પ્રવેશ માટે બીએડ સીટ ફાળવણી કેટેગરી જે છે એ અલગ અલગ આપેલી છે. બીએડ અને એમએડની ફી શું છે 2 વર્ષ માટે? તો અહીંયા ફીની વિગત આપેલી છે. તો ટ્યુશન ફી 1250, સ્ટેશનરી મટીરિયલ પ્રવૃત્તિ ફી 500 રૂપિયા, લાઇબ્રેરી ફી 250, સાંસ્કૃતિક ફી 250, સ્પોર્ટ્સ ફી 250, ઈપીસી ફી 750. આમ કુલ બીએડના 2 વર્ષના અભ્યાસક્રમની અંદર કુલ 2350 ફી રાખવામાં આવેલી છે. મિત્રો, આપણે આ ડિટેલ બધી જોઈ, હવે આપણે કઈ રીતે ફોર્મ ભરવું તેનું એક લાઈવ ડેમો જોઈએ. તો મિત્રો, આપણે જોઈએ, અહીંયા આપણે ગૂગલ ક્રોમ ખોલવાનું છે. ત્યાં આપણે ગૂગલ સર્ચમાં પણ અહીંયા ટાઈપ કરી શકો, ઉપર પણ તમે ટાઈપ કરી શકો. અહીંયા આપણે ટાઈપ કરવાનું છે iite.ac.in. નીચે તમને સજેશનમાં આપેલું છે, એના ઉપર આપણે ક્લિક કરશું. અહીંયા ઉપર આપેલું છે એડમિશન 2001, એના ઉપર ક્લિક કરવાની છે. તો આ ટાઈપનું તમને એક મેનુ જોવા મળશે. અહીંયા લખ્યું છે ન્યૂ રજિસ્ટ્રેશન, અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. અલગ અલગ આપેલું છે, 4 યર ઇન્ટિગ્રેટેડ, બીએસસી, બીએડ, બીએ બીએડ, બરાબર, ધોરણ 12 પછી 2 વર્ષનો બીએડનો અભ્યાસક્રમ અને 3 યર્સ ઇન્ટિગ્રેટેડ, બીએ બીએડ, એમએ બીએડ, પછી 2 યર એમએડ અભ્યાસક્રમ, પછી પીએચડી. અહીંયા આપણે 2 યર બીએડમાં ક્લિક કરવાની છે. અહીંયા તમારું મેલ એડ્રેસ નાખવાનું છે. 3 × 2 આપેલું છે, એનો જવાબ તમારે લખવાનો છે, 6, અને સેન્ડ કરવાનું છે. એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે. આર યુ શ્યોર? તો કે યસ. અહીંયા પછી ઓકે આપવાનું છે. ઓટીપી ઇઝ સેન્ડ ઓન મેઇલ ઓર મોબાઈલ, બરાબર. તો આ રીતની પ્રોસિજર કર્યા પછી તમે એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો.